तू ही साग तू ही सागर तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका સહારા તું સાગ તું કારા ઢૂંઢતા હે તો સહારા ઢૂંઢતા હે તું કિસકા સારા ગુડ મોર્નિંગ સુપ્રભાતમ વિઝડમ સ્કૂલ રાજકોટમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આપ અમારા અને તમારા એટલે કે આપણા સૌના બાળકના માતા પિતાઓ અને અમારા વહાલા વિદ્યાર્થીઓ આજથી વિઝડમ સ્કૂલનો આરંભ થઈ રહ્યો છે અને આપ સૌ એ વિઝડમ સ્કૂલના પહેલી હરોળના વિદ્યાર્થીઓ બની રહ્યા છો એટલે હું આપને ખાસ ખાસ અભિનંદન પાઠવું છું અમારા માટે આ ગૌરવનો વિષય છે કે અમે એકસો વીસ વર્ષ જૂની અમારી શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને એક નવી પાંખ આજથી આપી રહ્યા છીએ વિઝડમ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ આ વર્ષે શરૂ થઈ રહ્યું છે આવતી વર્ષે ગુજરાતી માધ્યમ શરૂ કરવાનો પણ અમારો ઈરાદો છે મારે ખાસ વાત એ કરવાની કે એકસો ને વીસ વર્ષ પહેલાં શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટની સ્થાપના થયેલી અને આ એકસો ને વીસ વર્ષમાં આ સ્કૂલે દેશ વિદેશને નામી અનામી અનેક વિભૂતિઓ અને વ્યક્તિત્વ આપ્યા છે આપને જાણીને આશ્ચર્ય અને આનંદ થશે કે આજથી છપ્પન વર્ષ પહેલાં આ જ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં તમારી જેમ હું પણ એક વિદ્યાર્થી તરીકે જોડાયેલો અને તમે જોઈ શકો છો કે આજે હું એટલું બધું આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાંથી પામ્યો છું કે જેને લઈને હું આજે તમારા સૌની સાથે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ તરીકે વાત કરી રહ્યો છું મારા જીવનમાં જે પ્રદાન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલે કર્યું તે અવર્ણનીય છે હું પ્રાર્થના કરું છું કે તમારા સૌના જીવનમાં પણ આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની વિઝડમ સ્કૂલ એવું નક્કર પ્રદાન કરે કે આજથી વર્ષો પછી તમે પણ મારી જેમ ગૌરવભેર કહી શકો કે હું આ શાળાનો વિદ્યાર્થી છું મારે પેરેન્ટ્સને ખાસ વિનંતી કરવાની આપ એક સુંદર નવોન્મેષ ધરાવનારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે પણ પ્રવેશ મેળવીને આપ સંતોષ ન માનજો હું માનું છું કે આ બાળક તમારું છે પણ વિઝડમ સ્કૂલમાં આવ્યું છે ત્યારથી એ બાળક હવે મારું કે તમારું નથી આપણું બાળક છે આમ પણ હવે શિક્ષણ ઘરમાં પણ ચાલવાનું છે અને સ્કૂલમાં પણ ચાલવાનું છે જો આજે વિધિની વિચિત્રતા કેવી છે કે આપણે સ્કૂલનો પ્રારંભ ઘરમાં કરી રહ્યા છીએ મારું તો એવું માનવું છે કે બાળકના જીવનમાં પહેલાં શિક્ષક માતા પિતા છે અને પહેલી સ્કૂલ એનું ઘર છે એટલે આજે આપણને બહુ સુંદર અવસર છે કે બાળક ઘરમાં બેઠું છે અને એ શિક્ષણનો આરંભ કરી રહ્યો છે એમાં અમે નિમિત્ત બન્યા છીએ એટલે આપ સૌને વિનંતી કે આપ આપના બાળકના અભ્યાસમાં પૂરતું ધ્યાન આપજો કંઈ એવું લાગે તો અમારું ધ્યાન દોરજો નવો કશો વિચાર આવે તો પણ અમને કહેજો આપણે સાથે મળીને આપણા બાળકને ઘડવાનું છે આપને બરાબર ખ્યાલ છે કે હવે શિક્ષણ એ માત્ર ભણભણ કરવાની પ્રક્રિયા નથી હવે ભણભણની સાથે ગણગણ કરવું પડશે અને ગણગણ કરીશું તો ચણચણ તરફ આપણે આગળ વધીશું એટલે ભણતર ઘડતર અને ચણતર એ ત્રણ પગથિયાં હકીકતમાં માહિતી જ્ઞાન અને ડાપણ છે વિસ્ડમ એટલે ડાપણ આપણી પાસે માહિતીનો ઢગલો થાય છે એ માહિતીમાંથી સારી જે મને લાગી મારા જીવન માટેની ઉપયોગી લાગી એને હું મારા જીવનમાં અમલમાં મૂકું તો મને જે પ્રાપ્ત થાય એને જ્ઞાન એટલે કે નોલેજ કહેવાય અને એ જ્ઞાનના આધારે હું કેટલીક બાબતો પસંદ કરું અને એને મારા જીવનનો માઇલસ્ટોન બનાવીને જીવવાનું શરૂ કરું તો હું નાપણવાળો કહેવાઉં એટલે કે એને વિઝડમ કહેવાય આપણે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે સમગ્ર વિશ્વ જ્યારે અત્યારે માહિતીના ડુંગરની નીચે દટાયેલું છે ત્યારે આપણે એ માહિતીમાંથી જ્ઞાનતર પ્રયાણ કરીએ અને જ્ઞાનમાંથી આપણું સંતાન ડાપણ ભર્યું બને વી શેલ ટ્રાય અવર લેવલ બેસ્ટ ટુ સી દેટ અવર જર્ની વિલ નોટ એન્ડ બટ ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ ઇન્ફોર્મેશન ઇટ વિલ લીડ ટુ નોલેજ એન્ડ અલ્ટિમેટલી ઇટ વિલ રિઝલ્ટ ઇન ટુ વિઝડમ હું અમારી યુવા ટીમને જે આ વિઝડમ સ્કૂલને સુંદર અને સુપેરે સંચાલનમાં પ્રવૃત્ત થયા છે તેમને શુભેચ્છા પાઠવું છું આપ સૌને પણ શુભેચ્છા પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઝડપથી આપણે સૌ વિશ્વને ડાપણ તરફ દોરી જઈએ લોકો સમ સુખીનો વનંતુ ઓલ ધ બેસ્ટ નમસ્કાર